આજ રસિક દિલની વાત જો, આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. ભગવાન કૃષ્ણની મૂર્તિ, ભગવાન કાળિયો ઠાકર કહેવાય જ કાળિયો ઠાકર, પણ એમાં ગુણ એટલા ભર્યા હશે. આ જગતનો બાપ કહેવાય, કૃષ્ણ વંદે જગત ગુરુ. ભગવાન રાઘવ છે, ભગવાન રામ છે, સાહેબ એ પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા છે, એમાં મર્યાદા રહી ગયેલી છે. પણ કૃષ્ણ તો મારો લોક નાયક છે, લોકોના હયા હયામાં બેસી ગયો છે. આ આમ આમ થોડોક અઘરો જો. ભગવાન કૃષ્ણનું નામ જે આપણને હરખી રીતે મૂળવે છે, બોલતા ન આવે કોઈ કૃષ્ણ કે અઢી અક્ષર છે ને, અઢી અક્ષર સમજવા જેવા છે, એટલે થોડુંક અઘરું પડે. પણ જન્મે જેલમાં પાછો કામ મુક્તિ દેવાના કરે એ કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, હું વ્રજમાં વાહળી પણ વગાડી શકું ને યુદ્ધના મેદાનમાં શંખ પણ ફૂંકી શકું, હું ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકું, અને સમય આવે તો દ્રૌપદીના શિર પૂરી પણ શકું, હું ગાયો પણ ચરાવી શકું, અને અર્જુન તારા પાંચ ઘોડાના રથને ચલાવી પણ શકું છું. એ ભગવાન કૃષ્ણ, એટલે એ ભગવાન જેવો, કૃષ્ણ જેવો કોઈ દેવ નહીં. કારણ કે લોક જીભે વધારેમાં વધારે ચડ્યું હોય તો કૃષ્ણ ચડ્યા છે. અને સાબિત કરી દીધી કે તમે રૂપ સામે ન જોતા, ગુણ સામે જોજો. નહીતર હવે અત્યારે તો માણસ છે ને વધારે રૂપ ઉપર ગાંડું થયું, ફેશિયલ કરાવવા કરાવવા જો. ભગવાન, ભગવાને શરીર આપ્યું છે ભાઈ, અને માનવ દેહ આપ્યો છે, ટનાટન રાખો. એક જગ્યાએ મેં કીધું ભગવાન, ભગવાને કીધું છે ભાઈ માનવ અવતાર મળ્યો છે એટલે બરોબર માનવ અવતારને સુધારી લ્યો. પધારો પધારો મહેમાનો. સાહેબ મારું ફેમિલી છે, મારે ન કહેવું પડે પધારો પધારો. સાહેબ એ પાછળ જોયું, માયાભાઈ કીધું કોણ મહેમાન આવ્યા છે, હળુ હળુ બધા આવ્યા જ આવે છે બધા ધીરે ધીરે. પણ મારે એક વાત કરવી કે ખરેખર ભગવાને આ શરીર આપ્યું છે, માનવ દેહ મૂળભાઈ સાહેબ આપ્યો છે, એટલે ખરેખર આમાં આમાં મોજથી જીવી લેવાય. અને એકલું મોજ નહીં, આધ્યાત્મિકતાને સાથે રાખીને માનવ કુળને જે સારું લાગે તે. એમ જે મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને, તે એક જણો ત્રણ કોથળી પી ગયેલો, મને કે એવું કઈ નથી, મોજ કરી લેવાય. એટલે મેં કીધું ગાંડા મોજ કરવાનું કહું, પણ હાવ એવી રીતે નહીં. અરે મને કે બીજી વાર માણા થાય ન થાય, પછી તો કુચરા થાય, ભૂણા થાય. અને બધા એમ કહે છે માણા એક જ વાર થવાય. એટલે પછી મેં કીધું ગાંડા આ માનવ દેહ, ઉદયભાઈ બહુ સારી વાત છે, માનવ દેહ મળ્યો છે, મેં કીધું આની અંદર સાર્થક કરી લેવાય અને આગલા જન્મ સુધારી લેવાય. મને કે એટલે સુધારો કરવા માટે એમાં હું કંઈ ફેરફાર થવાનો છે? મેં કીધું 110% આપણે કૂતરા થાય જ તે 100%, કારણ કે બધાને જીવમાં જવું જ પડે બધે યોનિમાં. મેં કીધું કદાચ કૂતરાનો જન્મય મળે, પણ ગાંડા આ માનવ દેહમાં હારી કરણી કરી લીધી હોય ને તો કૂતર્યો થાય ને તો એ રિલાયન્સનો થાય. બાપ દાદા હાબુ ન જોયા હોય એવા હાબુ ને એવી ગાડીઓમાં ફરે, હિરોઈનું રમાડે ટીકુ ગલુ ગલુ નગર થાય. મેં કીધું ગામડા ગામના ખહુરિયા હાવ, અમુક તો હાવ ખહુરિયા છે, એક પક્ષ નથી બોલાવતો, બોલો. એટલે મેં એટલું કીધું, એટલે એ પછી પાછો તો વળ્યો, મને કે તો તો થાશે. એટલે મેં કીધું ગાંડા અને રૂપ છે ને, મેં કીધું એ તમારી પાસે કેટલું ભજન છે એના ઉપર મેં કીધું તમારા રૂપનો આધાર રહે. પણ હકીકત છે રૂપાળું રહેવું જ જોઈએ. ભગવાને આપણને ખરેખર આ માનવ દેહ આપ્યો છે અને બધી વ્યવસ્થા પાછી આપી છે. ફર્સ્ટ ક્લાસ તમે 2 કલાક એમાં જઈ આવો સલૂનમાં, એટલે ઓળખે નહીં એવા ટાચકા જેવા કરીને મોકલી દે. હા, ગામડાને એક દાદા દાઢી કરાવવા ગયા, તે ત્યાં ઓલા ભાઈ જે કારીગર હતો ને એણે કીધું કે બાપા 2 મિનિટ બેસો, આ ભાઈને હું ડાય મારી દઉં. એમ કે ડાય મારવી એટલે તાકે આ જે સફેદ વાળ થયો ને એને હું કાળા કરી દઉં. એમ એવું થાય? હા. એટલે પછી તો ઓલાને એ બધું કામ કરીને મોકલી દીધું, બાપાને બેહાડ્યા, બાપાને પૂળો પૂળો મૂસ્યું અને દાઢી તો કરી દીધી. પછી પાછું બાપાને હૈયે ચડ્યું, ઓલું તું ડાયનું કહેતો છો એ શું હતું? એ કે બાપા ડાય એટલે સફેદ વાળો એ કાળા થઈ જાય, તો મૂસ્યું એ કે કાળી થઈ જાય, કા માર લપેટો. અને બાપાએ કાળી મૂસ્યું કરાવ્યો, અને ગામડામાં માડીને બિચારાને ખબર નહીં કે આવું કાંઈક થતું હોય છે. અને બાપા દાઢી બાઢી કરાવીને કાળી મૂસ્યું કરાવીને ઘેરે ગયા હતા ડોશીમાં કે આવો ભાઈ આવો, તમારા દાદા તો દાઢી કરાવવા ગયા. માનની મુરબી દેવાજભાઈ ખવડ આજના આપણા
અતિથિ કલાકાર આવી તાળ વિના ગળાથી વધાવો, પધારો દેવાજભાઈ. વાહ વાહ, પધારો પટેલ સાહેબ. આપણે બહુ સારા અમારા કલાકાર દેવાજભાઈ ખબર આજના અમારા મહેમાન થયા છે. પધારો દેવાજભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાહ, ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી તમારું સન્માન છે. પધારો. અને અમારો સમગ્ર આહિર સમાજ આપની રાહ જોઈને બેઠો છે સાહેબ. અને અમારા બગાહું ખાતા પતાહું મળે, જોરથી તાળીઓથી આપણે એમને વધાવીએ. અને દેવેદભાઈ પધારો. અને અત્યારે અહીંયા ભગવાન દ્વારકાધીશના પ્રતિનિધિ તરીકે એમના પૂજારી નેતાજી અહીંયા બેઠા છે, એ જ આપનું સ્વાગત. એટલે માની લેજો કે અમારો દ્વારકાધીશ તમારું સન્માન કરે છે. તાળીઓથી વધાવો ભાઈ. વાહ 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 દેવેદભાઈ. એટલે મૂળ વાત ઉપર જ હું આવું કે ભગવાને આપણને બધી વસ્તુ આપી છે. સાહેબને પણ એવો આગ્રહ હતો, એ પણ ફેમિલી સાથે પધાર્યા છે પાટીલ સાહેબ. એમને અને એમના ફેમિલીનું પણ અમે સ્વાગત તો કરીએ, પણ તાળીઓથી આખો સમાજ એમને બધાને વધાવે. અને સાહેબ એકવાર છે ને સૂટથી આપણે ન્યા રાખશું, હા આમ વહેલા હેર રખાય ને એવી રીતે ફેમિલી પ્રોગ્રામ બધાને બોલાવી આનંદ કરશું. અત્યારે આનંદ જ કરવો છે. અને મારે તમને દાંત જ કઢાવવા છે, કારણ કે સાહેબ બે વર્ષથી કોઈ દાંત જ ન કાઢ્યા. હું કામ ઘીરે ને ઘીરે છે, કોને આમાં દાંત કાઢવા. આ પહેલું લોકડાઉન આવ્યું ને, પહેલું લોકડાઉન ત્યારે તો બધા હાવ હઝળત થઈ ગયા સાહેબ. હાવ પહેલું લોકડાઉન આવ્યું એટલે બધા લગભગ એક મહિનો બધા ઘીરે હાવ. એ એક મહિનો લોકડાઉન રહ્યું ને સાહેબ, ત્યારે અમુકના લગ્ન થઈ ગયા, પંદર વીસ વર્ષ થયા હતા. એને લોકડાઉનમાં ખબર પડી કે તમારે ભાભીને નાક પાછે નાનો તલ છે. એટલું નિરખીને જોવાનો મોકો તેદી મળ્યો, બોલો એને. બાકી તો હળિયા પાટી જતી હાવ. એટલે ધીરુભાઈ, હમણાં એક ભાઈના લગ્ન થયા ને, એક ભાઈના લગ્ન એટલે લગ્ન થયા પછી પંદરક દી થયા ને, એટલે બેન તો જ્યારે લગ્ન થયા તે દીકરીને બધું ઓલું કરાવ્યું હોય ને બધું વાટા પ્લાસ્ટર જોવા ગયો તેદી એવું કરાવીને બેઠા હોય હામાં. પણ લગ્ન થયા પછી પંદર દી થયા ને બેન, તે બધું ઉખડ્યું ઓલું બધું. અને પંદર દી પછી થઈ ગયું હાવ, જે ઓરિજિનલ જે હતા એ જ. તેનો પતિ જોઈ ગયો કે એકચ્યુઅલી તમે ઈચ્છો, એટલે બેન ખીજાણા તમારા ગામનું પાણી જેવું છે, પંદર દીમાં મારું મોઢું હાવ બગડી ગયું. બોલો કે મારી માં 40 વર્ષથી આ જ પાણીએ મોઢા ધોવે, એને કોઈ દી કાંઈ ન છું ને તને પંદર દીમાં શું થઈ ગયું. પછી એને ઘૂઘૂન બેહાડ્યો, એ કે ઘૂઘેશ બેસો અહીંયા, ખરેખર શું હતું ખબર છે? તક ના, એ કે મેં ફેશિયલ ને એવું બધું કરાવેલું ને એમ. કે હા, એ બધું બ્યુટી પાર્લરમાં થાય. અચ્છા, ક્યાં કરાવ્યું થયું એવું? એટલે એણે એડ્રેસ દીધું કે અમે જે જ્યાં રહી ત્યાંથી ફલાણા એરિયામાં ફલાણું બ્યુટી પાર્લર. ઓકે, બોલો ન્યા ગયો. અને એને કીધું કે 15 દી પહેલાં આ નામની વ્યક્તિ તમારી પાસે ફેશિયલ કરાવી ગયા. હા, સરસ બેન તમે કામ કર્યું, હું બહુ રાજી થયો. એટલે મને એવું થયું કે આ બેનનું મારે સન્માન કરવું જોઈએ, તો તમારા માટે હું એક સરસ મજાની ગિફ્ટ લાવ્યો છું, આઈફોન. એટલે બોક્સને સરસ કાગળથી વીંટવેલું અને બોક્સ આપ્યું, બેન હું તમને એક આઈફોન આપું. બેન રાજીના રેડ થઈ ગયા, 5000ના કામમાં 50000ની ભેટ. બેન રાજી થઈ ગયા, ઓકે ભાઈ થેન્ક યુ, ઓકે ભાઈ થેન્ક યુ એમ કરીને બોક્સ દઈને ઓલો ભાઈ ઉતરી ગયો. પણ બેનને ઉદયભાઈ નક્કી થયું કે હું હબ જોઈ લઉં કે આ કઈ કંપનીનો ફોન છે. તે બેને ઓલું બોક્સ ખોલીને જોયું ને, ત્યાં તો નોકિયા 3315 જૂનું મોડલ નીકળ્યો, કાળો મસ. એટલે બેને ઉતાવળા થઈને ઓલી બારી ખોલીને, કારણ કે એ બેન બીજા માળે હતા એટલે નીચે ડોકાણ, ઓલો જે ગાડીમાં બેસવા જતો હતો ડોર ખોલીને બેસવા જતો હતો ને, બેને અવાજ કર્યો, એ ભાઈ. હા બેન, આવું કરવાનું? શું થયું બેન? કે તમે આઈફોન કીધું ને, આમાં તો નીકળ્યો નોકિયા 3315, આવું કરવાનું? એટલે બોલો કે હું બેન એવું જ કહું, તમારે આવું કરવાનું? તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો કાયમ ભટકાઈ ગયું ને. પણ આજે દ્વારકાધીશના આંગણે ભેગા થયા છીએ, આવો લહેરનો પ્રોગ્રામ છે, બોલવા બેસીએ તો આજ તો સાહેબ પોરહના પલ્લા ચડે છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં ને સખી અમારા શહેરમાં કંચન વરિહા મે, અને જેની જોતા થા વાટી માનવી આજ હામાં મળ્યા, અને પછી ઉઘડ્યા અહીંયાના હાટી કામનો પડ્યા કુશી તણા, અને થંભ થડકે મેળી હશે અને ખેલણ લાગી ખાટ. તમે સઘળા ભલે આવ્યા, અમે તમારી જોતા થા વાટ,
તમે સઘળા ભલે આવ્યા, અમે તમારી જોતા થા વાટ. એમ મંચ ઉપર પણ અમારા કલાકારો બધા થનગની રહ્યા છે, બધાને આનંદ કરવો છે. એટલે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું ભાઈ શ્રી સાગરદાન ગઢવીને વિનંતી કરું, આવો મારો બાપલ્યો, એ બે ભજનો ગાઈ લે, બે ગીતો ગાઈ લે, પછી દેવાજભાઈને સાંભળશું, પછી પાછો હું આવી, પાછા સાગરદાન, પાછા દેવાજભાઈ, પછી પાછો હું, પાછા સાગરદાન, પાછા દેવાજભાઈ, પછી પાછો હું, જ્યાં સુધી તમે રહ્યો ત્યાં સુધી. અને ખરેખર મજા આવે ને બધા, હાકલો મારો જ હોય મારો બાપ. તમે હાકલો મારો, તમને ક્યાંક ક્યાંક થવા મળે કે ભાઈ 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 હો, હું હાકું પડામાં બધું હું હોય બધું, આમાં આપણે ટેમ ટુ ટેમ બધું હોય ને, બહુ મજા આવે. હા સાહેબ, કોરોનામાં હમણાં મને કુતરું મળ્યું લોકડાઉનમાં, તે કુતરીએ મને પૂછ્યું, મને કે મેં ભાઈ લોકડાઉન કેદી ખુલશે, મેં તને શું વાંધો છે, તું તો ટાટા મારે જ છો, તને શું વાંધો છે. મને કે એવું કાંઈ નહીં, કે તો મને કે અમારી નાયત કડવાનું ભૂલી જાય, માણા વગેરે કડવું કોને, તો સાંભળી લેજો, માણા હશું ને તો કુતરા બટકા ભરશે હો, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. માણસ થઈ તો કુતરા કરડે, હાથી થઈ, હવે જો હાથી ગામમાં આવે એટલે કુતરા ભહે કે નહીં, હાથી ગામમાં આવે એટલે કુતરા ભહે કે નહીં. હવે કુતરાને અને હાથીને કાંઈ નાચે વેડો ખરો કાંઈ, અમથા કુતરાને કોઈ દી હપ હોય, આ શેરીનું કૂતરું ઓલી શેરીમાં જાય એટલે ઓલા કુતરાની વાંહે છા હોય ને છા હોય, પણ જ્યાં હાથી આવે ને ત્યાં બધા એક થઈ જાય. પછી કુતરાને કોકે પૂછ્યું કે હે કુતેશભાઈ, આ હાથી અરે કઈ તમારે વાંધો, ના રે ના મળ્યા જ નથી કોઈ દી, તમારા ગલુડાને કોઈ દી ખાઈ ગયા, ના રે ના, હાથીમાં તો ગુણ હોય, હેઠે કીડી આવી હોય ને તો હાથીના પગમાં કોઈ દી કીડી નો મર્યો, એટલો એ જાળવી જાળવીને પગ દેતો હોય, ઝપક ઝપક તક, તો તમે ભહો શું કામ. એટલે પછી જોજો, આપણા ગામડામાં હાથી આવે ને ભૂપતભાઈ, તો માણસો પોતપોતાના છોકરાઓ તેડી તેડીને ઊભી હોય, ભાઈ જો બેટા ગણપતિ દાદા આવ્યા, જો બેટા ગણપતિ દાદા આવ્યા, એટલે કોકવળી અને લાડુ આપે, કોકવળી અને લીલો ચારો આપે, કોકવળી પૈસા આપે તો પૈસા આપે તેના માલિકને અંબાવી દે, અને લાડુ આપે તો એમ કહેવાય કે એની હૂંઠમાં અંદર મોઢામાં મૂકી દે. આવી રીતે ગામ કાયદેસર એનું સન્માન કરતા હોય છે. નટુ કાકા, ગામ સન્માન કરતું હોય ને એની વચ્ચે ધીરે 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 કુતરું એમ કહેવાય કે હાથી હાલ્યો જતો હોય અને વાહે કુતરા ભણતા હોય, નકર કુતરાને એ ખબર છે કે અમારા ઝાડામાં એનો પગે આવે એમ નથી, બટકું ભરી ન શકાય. અને હાથી કોઈ દે એની હમ જોવે નહીં, એની મસ્તીમાં હાલ્યો જતો હોય. પણ આ કુતરાને પૂછ્યું તો તમે ભસો હું કામ, તાકે આ ગામ અમને બડા મારે છે અને હાથી આવ્યો તો એને બધા પગે લાગે છે ને, એ સન્માન અમારાથી નથી જોવાતું, એટલે અમારે ભસવું પડે છે ભલામાના. હે પણ કામે ક્યાં ના કહી છે, જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે, તમારે અનુચરવું હોય તો, અને હામાં પાણી હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. ભગવાન કૃષ્ણ ગીતાના 10મા અધ્યાયમાં અર્જુનને કહેતા હોય કે હે અર્જુન, હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું તારા હિતની વાત કહેવા જઈ રહ્યો છું, અને પરમ સત્યની વાત તને કહેવા જઈ રહ્યો છું, તારે સાંભળવું છે હું કોણ છું. સાહેબ કૃષ્ણ કાયમ, અર્જુન જેની સાથે કાયમ રહેતો હતો. તો ગીતાજી વાંચ્યો કોક સાહેબ, 10 અધ્યાય સુધી એકલો અર્જુન પ્રશ્ન જ કરે છે કે આવું હોય, આવું હોય કૃષ્ણ, આવું હોય. ઘા ધનંજય, હે મહાબાહો, પવન પણ હું છું, અગ્નિ પણ હું છું, વાયુ પણ હું છું, કરતા પણ હું છું, વિસર્જતા પણ હું છું, માણસને વિચાર દેનારો હું છું અને એની પહેલી પાછો વિચાર ખેંચી લેનારો હું છું. 10મા અધ્યાયના અંતે એમ કહે છે અર્જુન કે ગાંડા થાવમાં, એક તો અમારી ભેગા તમે રહ્યો છો, મારી ભેગા સુવો છો, મારી ભેગા ખાવ છો, અને તમે બધું, પણ હે કૃષ્ણ તમે જો ઈ હો તો હવે મને તમે તમારું ઈ વિરાટ રૂપ દેખાડો તો હાચું માનો. હવે કાયમ હારે રહેવા વાળી વ્યક્તિએ જયારે આવું કીધું ને, ત્યારે કૃષ્ણને ધક્કો લાગ્યો હતો કે આ હા હા હા, મને ફૂઈ મામા ફૂઈનો છોકરો સમજે છે. એ ધનંજય, જોઉં છે હું કોણ છું,
હવે જો મારી સામે એમ કરીને ભગવાને જે વિરાટ રૂપ ધારણ કર્યું તો સાહેબ પગ પાતાળમાં શીશ આકાશમાં અને એમ કહેવાય ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી એ હાડ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 ા હાથ કરતી એમ કહેવાય કે સાગરમાં વહી જતી હોય સમુદ્રમાં હમાઈ જતી હોય એમ કુરુક્ષેત્રના ચારે છેડાને એમ કહેવાય કે ભગવાનની ડાભી દાઢમાં દબાઈ ગયેલા જોયા અને અર્જુનને કહે છે કે હવે જો જોઈએ નારાયણ હજી એવું કાંઈ નથી દેખાતું તા ગાંડા તારી આંખે આ નહીં દેખાય જ્યાં સુધી હું મારી દ્રષ્ટિ આપીશ ને ત્યારે તું જોઈ શકીશ એમ ભગવાને એને દ્રષ્ટિ આપી અને પછી જ્યાં અર્જુને જોયું સાહેબ ત્યાં કૃષ્ણ કેવો લાગ્યા કે વાલા તારા વિરાટ રૂપ ને જોઈ ધનાંજય ધ્રુજી ઉઠો રે લો વિરાટ રૂપ એટલે શું એમાં લખ્યું છે અનેક માથા અનેક મસ્તક અનેક આંખો અનેક મુખ અનેક હાથો કહેવા ગયો સાહેબ આ દ્વારકામાં બેઠો છું તો આ મારી જ્ઞાતિ ગંગાને જોઉં છું ને ત્યારે મને કૃષ્ણનું વિરાટ રૂપ દેખાય છે આમાં અનેક મસ્તક અનેક હાથ અનેક આંખો ને એકવાર એવા લાંબા હાથ કૃષ્ણ હામાં કરો બાપ કે અઢી વર્ષની જે બીમારી આવી છે એ દરિયામાં વહી જાય વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનાંજય ધ્રુજી ધનાંજય ધ્રુજી ધનાંજય ધ્રુજી ઉજો રે એ વિરાટ રૂપની સામે અહીંયા પાટીલ સાહેબ આજ મહેમાન થયા હોય ભાઈ શ્રી રઘુભાઈને ગુજરાત પ્રદેશ ભાજપાએ મંત્રી તરીકે સ્થાન આપ્યું હોય અને એની લાગણી અને એનો ભાવ એને ધજાનો અને એને લીધે આજે આપણે આંગણે એટલા બધા મહેમાન આવ્યા છે જેમને હમણાં સન્માન થયા જોગાનુજોગ એ કાર્યક્રમમાં હું મનસુખ પર ન આવી શક્યો પણ અહીંયા બેઠો બેઠો જોઉં છું તમને બધાને તો મારા માટે એવડો મોટો આહિર સમાજ દરેક સમાજ અહીં બેઠો છે તો સાહેબ પરમાત્માના દરેક રૂપને અહીંથી હું કોટી કોટી વંદન કરું છું આપણા હૃદયમાં કૃષ્ણ બેઠો છે આપણે ખૂબ ખૂબ વંદન કરું છું અહીં ભરતભાઈ ડાંગર હોય ઉદયભાઈ હોય આપણા પોરબંદરના સાંસદશ્રી હોય અમારા ભાવનગરના સાંસદશ્રી હોય મુળુભાઈ બેરા સાહેબ બેઠા હોય નટુ કાકા હોય અમારા જીતુભાઈ ડેર સાહેબ બેઠા હોય આમાં નામ જોગ લગભગ સાહેબ આ ચાર લાઈનમાં બધાને ખીમભાઈ ઓળખું છું હું આ ખીમજી ખીમભાઈને કહેતો હતો મેં કીધું આને જ્યારે આના પ્રમુખ બનાવ્યા ને જ્યારે આમ કડક હાલતા સીધા હાલતા પણ એટલું બધું ધોડ્યા ને તો અત્યારે એની ચેચીસ બેચીસ બધું આમ આમ ત્રાણું થઈ ગયું આવું અને સરસ મજાનું સંચાલન જીતુભાઈને એણે કર્યું છે એ બધાને તાળવીના ગળાથી આપણે અમને બધાઓ બહુ સરસ પણ મેં કીધું એમ કે ભારતીબેન આ આ મને ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે આ ભારત દેશ કેવો દેશ છે આ દેશ છે ને સાહેબ એ સુરવીરતાનો દેશ છે ભરતભાઈ મર્દનો દેશ છે ભક્તિનો દેશ છે અને કહેવા ગયો સાહેબ સમય સંજોગે આપણે એવા એવી વખતે અહીંયા છીએ હાજર એ સમયગાળામાં આપણે હાજર છીએ હાડી 500-600 વર્ષ પહેલાનો આમ તો 1200 વર્ષથી ભારત વર્ષ ઉપર વિધર્મીઓએ આક્રમણો કર્યા કયક મંદિરો તૂટ્યા કયક વિદ્યાપીઠો તૂટી કયક મહાપુરુષો મહારાણા પ્રતાપથી લઈને શિવાજી જેવાએ પોતાના પરિવારના બલિદાન દઈ દીધા સાહેબ અને કહેવાય જો છેલ્લે અંગ્રેજો આવ્યા ભગતજી સુખદેવ જેવાથી લઈને મહાત્મા ગાંધી બાપુ સુધી વયાવો અને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી વયાવો આ પહેલી તારીખે જ એમની જયંતિ આવી રહી છે સરદાર વલ્લભભાઈ જયંતિ આ બધાને યાદ કરી કરીને ભાજપે જે પહોંચ્યા છે સાહેબ અને મેં કહેવા ગયો કે અત્યાર સુધીનો એ પડતર પ્રશ્ન ભગવાન રામને જ્યાં જન્મ થયો હતો ત્યાં બાબરી હતી અને એ મંદિરના પાયા આપણી હાજરીમાં નખાઈ રહ્યા છે અને રામ મંદિર આપણી હાજરીમાં એની પ્રતિષ્ઠા થશે ભગવાન રામની ધજા ચડશે એ જી સાવ સુવાળો
એજ નથી યારા જોયા ભારત કાયર દે. આ ભારત વર્ષે હવાળા ભગવાન ને પસંદ નથી કર્યો, કાયર ભગવાન ને પસંદ નથી કર્યો. અહીંયા એ પછી લેશે બધું દેવાદભાઈ, ખવડા ઠાહી ઠાહી બધું આવ્યા છે. આ ભારત વર્ષે પાટીલ સાહેબ સુવાળા ભગવાન ને બહુ નથી પસંદ કર્યા યાર. અહીંયા ચક્રધારી ગદાધારી ત્રિશુલધારી અને ચક્રધારી વાસુદેવ અહીંયા ધીંગાણાના ધૂપ લીધા છે. સાહેબ કવિ દાદ એમ કહે છે કે આ દેશ કેવો છે કે અહીંયા શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો અહીંયા સરિતા નીકળે. સબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો ના બલાંગા થતા હોય, હાથીઓની કિકિયારીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારના છપાટા બોલતા હોય, અને એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે એની વચ્ચે ગીતા પ્રગટે. હું કોઈ ભગવાનની ટીકા નથી કરતો સાહેબ, હા બોલજો. બાઇબલની અંદર એક પણ જગ્યાએ ભગવાન ઈસુએ એવું નથી લખ્યું કે આઈ એમ ગોડ, હું ભગવાન છું, એવું નથી લખ્યું. એણે ચોખ્ખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું. ચોખ્ખું લખ્યું છે ભગવાન ઈસુએ કે હું પરમ પિતાનો પુત્ર છું. તો આપણો ભાઈ છો, આપણે એના પુત્ર જ છીએ. કુરાનની અંદર પેગંબર સાહેબે એક પણ જગ્યાએ એવું નથી લખ્યું કે હું ભગવાન છું એમ. એણે ચોખ્ખું લખ્યું પેગંબર સાહેબે કે હું પેગંબર છું. પેગંબરનો અર્થ ગુજરાતીમાં થાય ટપાલી, સંદેશા વ્યવહાર કરનાર. ઈશ્વરના સંદેશાને જે પહેલાં કહેવાનું છે એ અત્યારે કહેવા હું તમને આવ્યો છું, એટલે એનું નામ પેગંબર કહેવાનું. પણ આપણે એટલા બધા ભાગશાળી છીએ, મારા બાપ આપણો કૃષ્ણ એવો પરમાત્મા છે, એ અર્જુનને ચડે ચોક એમ કહે છે કે એ ધનંજય, ઈશ્વર હું છું, મારે શરણે આવી જા, યોગક્ષેમ કુશળની તને તમામ જવાબદારી લખી દઉં, ભગવાન હું છું. એ ગાંડા કાઠમાં શું રાકો થઈને રથના પાછલા ભાગમાં બેસી ગયો છો? હે નિર્માલ્ય, તારા માટે મેં પ્રતિજ્ઞા લીધી કે હાથમાં હથિયાર નહીં લઉં, હું અર્જુનનો રથ હાકીશ. અને આજ મારે બરોબર બધાને હણવાનો વારો આવ્યો ને, તું કાયરતા દેખાડે છો. હે ગાંડા, હે અર્જુન, તારું ઓપરેશન તારે કરવાનું છે, તારે બધું કરવાનું છે. અને સાંભળી લે, તારી ઉપર મને ભરોસો બેઠો છે એટલે તને નિમિત્ત બનાવવા માંગુ છું, બાકી આ બધાય મારી ડાભી ડાઢમાં દબાઈ ગયેલા છે. શું વાતો કરે રાકા કોઈ, ઈ ઈશ્વર આપણને મળ્યો છે સાહેબ. અને ઈ અયોધ્યાની ધજા, એની પ્રતિષ્ઠા જ્યારે થશે અને તેથી આખું હિન્દવાનું હલકે ચડ્યું છે સાહેબ. અને એટલે આજ દ્વારકાના દ્વારેથી ભગવાન કૃષ્ણ ધરધા એમ કહેવાય પરમાત્માની ધજાના નેજા નીચે હું અહીંયા બેઠેલા ભારત વર્ષના તમામ વડીલોને કહેવા માગું છું, તમામ યુવાનોને કહેવા માગું છું કે જ્ઞાતિવાદના વાડા મૂકી અને હવે ભારતી બનો, હવે હિન્દુસ્તાની બનો. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. આવું પરદેશોમાં 27 દેશમાં ગાંગરી આવ્યો છું અને ભારતના વખાણ કર્યા છે, એના સાર્થક બનાવવા માટે મારે તમારા ટેકાની જરૂર પડે છે. 18 વરણ એક બનો, ભારતી બનો, હું હિન્દુસ્તાની છું, એનો એક દાખલો મારે દેવો હોય તો સાહેબ એટલો દઈ શકું કે આ ભારતને કેવા માણસોની જરૂર છે. ભારતમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું, જ્યાં લખવું અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપ કે અકબરનું યુદ્ધ થયું હોય તો જ્ઞાતિવાદનું નથી, ધર્મ અને અધર્મનું યુદ્ધ થયું છે ભારતમાં. કારણ કે કુરુક્ષેત્રે ધર્મ ક્ષેત્રે એ યુદ્ધને પણ ધર્મ ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. ભારત વર્ષમાં જેટલા યુદ્ધ થયા છે મૂળભાઈ સાહેબ, બધા ધર્મ અને અધર્મના થયા છે. જેને જ્યાં જ્યાં નજીક લાગ્યું ત્યાં ગયા છે. જો કોમ જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન ન હોત. અને હાકિમ ખાન એનો પ્રધાન સેનાપતિ જેથી ઘોષિત કર્યો સાહેબ. અને તેથી અકબરે સંદેશો મોકલાવ્યો કે હાકિમ ખાન
હિન્દુસ્તાનની કોઈ પણ સન્નત ઉપર કોઈ પણ સત્તા ઉપર હાથ મૂકી દે એનો સુલતાન બનાવી દઉં, પણ પ્રતાપનો સાથ છોડી દે. અને તેથી હાકિમ ખાને એની દાઢી ઉપર હાથ નાખીને કીધું, તું જહાપના મેને પ્રતાપ કા અન્ન ખાયા હૈ, મેં હિન્દુસ્તાન મેં પેદા હુઆ હું, જિસ મિટ્ટી મેં પેદા હુઆ હું, ઉસકે સાથ મેં ગદ્દારી નહીં કર સકતા, તું તો બહાર સે આયા હૈ, મેં ભારતી હું, મેં હિન્દુસ્તાની હું. બસ આવા ગૌરવથી જેને રહેવું હોય ને એ ભારતમાં રહેજો, બાકી તમારી ટિકિટ માટે માયો આયર લાભાર્થે પ્રોગ્રામ કરી દે, ઘર ભેગા થઈ જાજો જ્યાં જાવ હોય. ભારત માતા કી, ભારત માતા કી, સાબાસ મારા બાપ. બસ કૃષ્ણએ ઈ કીધું છે કે એક બનો, નેક બનો, વાદ વિવાદમાંથી બહાર આવો. મામે કમ શરણ વજ્ર, મારે શરણે આવી જાઓ. એક બાજુ કૃષ્ણ ઉપર ભરોસો રાખો છો, નાડીવળી વાતો કરો છો, કાં કૃષ્ણ ઉપર છોડી ગયો ને કાં કૃષ્ણને છોડી ગયો, બે ભેગું હું આકે જાઉ છું. હે, પણ જે કૃષ્ણને ચરણે હોય એનો વાળ વાકો મુરલીધર થવા ન દે, ભલા માણા એનો વાળ વાકો ન થવા દે. એના દરબારમાં બેઠા છીએ, ઈ કૃષ્ણના દરબારમાં બેઠા છીએ. અને ક્યાં ગોકુળમાં સાહેબ જેની આયરને નિહળે. અરે સૌરાષ્ટ્ર સાહેબ કઈક જુદું છે, સૌરાષ્ટ્ર છે ને સાહેબ એ બહુ જુદું છે. ભગવાન કૃષ્ણ અને બધા આવતા હતા ને ગોકુળમાંથી અહીંયા, પછી અહીંયા આવીને કોઈ વાહળી વગાડી નથો, ગોકુળમાં વગાડી લીધી. એ નટુ કાકા શું થયું ખબર છે, ભગવાન કૃષ્ણ આવતા હતા એ ગોવાળિયા પાવા વગાડતા આવે, પગે ઘૂઘરા ઘમમ ઘમમ બધું થતું આવે, એમ એમણે બધું આમ આવતા હતા. એમાં એક આપણો માલધારી ગા દોવા બેઠેલો, સૌરાષ્ટ્રમાં ગાય દોવા બરોબર બેઠેલો, અને બાઈ ગોવાળણ છે એ વાસરુને વાળી, વાસરું વાળવું પડે ને પેલા વાસરું છોડવું પડે, અને બરોબર પ્રાહો આવી જાય પછી એખાતો આસળ વાસરુને ધાવવા દે, પછી વાસરુને વાળી લે. એ વાસરુને વાળીને બાઈ ઉભેલી, અને ઓલો ગોવાળ છે એ ગા દોતો હતો, એમાં લી વાસરુએ સાહેબ ગાય છે ભાંભડો નાખ્યો, અને વાસરુએ છોડાવ્યું, અને વાસરુએ સીધું આવમાં મોઢું માર્યું ગાયના. એટલે એક તો દોતો હતો ને એમાં વાસરું આવ્યું, એટલે ગાય વટકી, ગાયું આમ પાટું પગ ઊંચો કર્યો, એ બોઘરાને લાગ્યો, બોઘરું ભાઈના મૂંડામાં આવ્યું, ભાઈનો થોડોક અહીંયા. હવે એક તો બાઈ વાસરું વાળીને ઊભી હોય એના હાથમાંથી મુકાઈ જાય અને એમાં લાગે, એટલે બાઈ હામો ખારો છો. આ ભગવાન કૃષ્ણ જોવે છે નજરો નજર, એટલે ઓલો ખારો છો ને એટલું કીધું, એ બાઈ ખાતી નથી, એક વાસરું નથી વાળી વ્યક્તિ, એમ કરીને થોડુંક વધારે બોલ્યો ને, એટલે એની પત્ની ખીજાણી કે એ રાડ્યું નાખમાં, વાસરું હામું નહીં મારા હાથ હામું જો. તો ગોવાળે તો હાથ હામું જોયું, પણ કૃષ્ણએ હાથ હામું જોયું. સાહેબ વાસરુનો કાન બાઈના હાથમાં હતો, તૂટી ગયો પણ મૂક્યો નહીં. ત્યારે કૃષ્ણએ નક્કી કરી લીધું કે અહીંયા વાહળિયું વગાડાય નહીં, નકર કાનનો કાને કાન બાઈના હાથમાં વયો જાય. હે, કારણ કે આપણે કૃષ્ણને માણ્યો છે, આપણે કૃષ્ણને, પધારો રામભાઈ સાહેબ, કેથાભાઈ સાહેબ પધારો, વાહ વાહ, કૃષ્ણને માણ્યો છે. અને એ કૃષ્ણની નગરીમાં જ્યારે આપણે બેઠા હોય ત્યારે હું સાગરદાનને વિનંતી કરું, તાળીના ગળાથી આપણે વધારે, ભાઈ શ્રી સાગરદાન ગઢવી, જોરદાર તાળીના ગળાથી વધારે, ભાઈ શ્રી સાગરદાન ગઢવી.